દર મહિને ત્રીજા શુક્રવારે જિલ્લા પોલીસ વડા અને ધારાસભ્યો સાથે સંકલન સમિતિની બેઠક યોજાતી હોય છે, જેના ભાગરૂપે આજરોજ જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે ધારાસભ્યો અને પોલીસ વડાની અધ્યક્ષતામાં બેઠક મળી હતી, જેમાં ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા, વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા, પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા, સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ ગાયત્રીબેન મહિડા હાજર રહ્યા હતા. સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે જેમાં ગણેશ વિસર્જન દરમિયાન મંજુસરમાં બનેલી પથ્થરમારાની ઘટનામાં પોલીસે યોગ્ય તપાસ કરવી જોઈએ, એક પણ આરોપીને છોડવામાં ન આવે અને તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે, તેમજ ખેડૂતોના વીજના વાયરો ચોરી કરતા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી. મહિનાના ત્રીજા શુક્રવારે અમારા જિલ્લાની અંદર અમારા પાંચે પાંચ વિધાનસભાના ધારાસભ્યશ્રીઓ, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી, સંસદ સભ્યશ્રી અને અમારા આઈજી સાહેબને એસપી સાહેબની સંકલનની એક બેઠક હોય છે. આ સંકલનની અંદર જિલ્લાના જે કાયદો અને વ્યવસ્થાને લગતા પ્રશ્નો હોય એના માટેની આ સંકલન હોય છે. આજની આ સંકલનની અંદર મારા તરફથી મંજુસરની અંદર હમણાં જે શાંતિ દોડાવવાનો પ્રયાસ થયો અને ગણેશ વિસર્જનની અંદર જે પથ્થરમારો થયો એની અંદર સંડોવાયેલા તમામ અસામાજિક તત્વોને કડકમાં કડક કાર્યવાહી કરી અને કડકમાં કડક સખ્તમાં સખ્ત એની સામે પગલાં ભરવા માટે મેં આઈજી સાહેબને, એસપી સાહેબને અહીંયા આગળ સૂચન કર્યું છે. અને મને વિશ્વાસ છે કે આ મંજુસરની અંદર જે બનાવ બને છે એમાં એવો કંઈ પગલાં લેવાશે કે જેનાથી સમગ્ર ગુજરાતની અંદર એક સારો દાખલો બે અને આવા અસામાજિક તત્વો ફરી કોઈપણ જગ્યા પર શાંતિ દોડાવવાનો પ્રયાસ ના કરે. એટલે એ પણ વાત થઈ અને સાથે સાથે ખેડૂતો માટેની એક ચિંતાનો વિષય એવો છે કે અમારી ત્યાં જે વીજ ચોરી, વીજના વાયરો જે આખાને આખા લાઇન 6-6 કિલોમીટરની જે કપાઈ ગઈ છે અને એની ચોરી થઈ છે, એવી ચોરીઓને, એવા ચોરોને બહાર લઈને એવી ચોરી પકડવા માટે તેમજ એ ચોરી ફરી ના થાય જેનાથી, કારણ કે ખેડૂતોને માત્ર વીજ વાયરોની એકલી નહીં પણ પછી સિંચાઈના અને પીવાના પાણીની પણ સમસ્યા આવે છે, લાઇટોની પણ સમસ્યા આવે છે. અને આ ચોરો એ ખરેખર એક ખૂબ મોટો ઉપદ્રવ છે અને એને ગમે તે રીતે ડામવા માટે પોલીસ તેની અંદર સખતમાં સખત કાર્યવાહી કરે એની પણ રજૂઆત થઈ છે. આ બધા જ પ્રશ્ન જિલ્લાના મહિનાના શુક્રવારની અંદર, ત્રીજા શુક્રવારની અંદર જ્યારે સંકલન હોય ત્યારે અમે લઈને આવતા હોય છે. અમે ધારાસભ્ય, સંસદ સભ્ય અને જિલ્લા પંચાયત પ્રમુખશ્રી અને ડિપાર્ટમેન્ટ, પોલીસ ડિપાર્ટમેન્ટના અમારા આઈજી અને એસપી બધાની વચ્ચેની જે સંકલન હોય છે, કાયદો અને વ્યવસ્થા જિલ્લાની અંદર જળવાઈ રહે એના માટેની હોય છે. આ અમારા જે પ્રશ્ન છે, મને વિશ્વાસ છે કે સંપૂર્ણપણે પોલીસ એની અંદર કાયદેસરની કાર્યવાહી કરીને સખતમાં સખત કડકમાં કડક પગલાં લેશે. જેવી રીતે આપ લોકો જાણો છો કે ઉપરી કચેરીથી મળેલી સૂચના મુજબ દર માસે એક વાર મહેરવાન આઈજી સાહેબનું અધ્યક્ષ સ્થાને જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી, સાંસદશ્રી અને ધારાસભ્યશ્રીઓ સાથે એક મિટિંગ રાખવાની હોય છે સંકલન માટે. એમાં પોલીસ ખાતા લગતા જુદા જુદા પ્રશ્નોનો ધારાસભ્યશ્રીઓ, સાંસદશ્રીઓ સાથે ચર્ચા કરવામાં આવી છે. આજે પણ આ મિટિંગ યોજવામાં આવેલી હતી. 4 ધારાસભ્યશ્રીઓ હાજર હતા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પણ હાજર હતા. અને ઓગસ્ટ માસમાં જે બેઠક યોજવામાં આવેલી હતી એના મુદ્દાનો ક્રિયાન્વયન બાબતમાં ચર્ચા કરવામાં આવેલ અને આ સાથે ભવિષ્યમાં આવનાર જે નવરાત્રિ પર્વ છે એમનું સુચારુ આયોજન કેવી રીતે થઈ શકે, કાયદા વ્યવસ્થા કેવી રીતે જળવાઈ શકે, આ બાબતમાં ધારાસભ્યશ્રીઓ કેટલાક સૂચનો હતા તેને અમલીકરણ માટે અમે લોકો પ્રયત્ન કરીશું.